अनुसार संस्कारनी श्रीमंताई। बाळ दोस्तों, हवे आपणे लेखिकाना जीवन विषे परिचय मेळवीए। संस्कारनी श्रीमंताई ए पाठ मानव जीवननी घटमाळ पर आधारित कुटुंब कथा छे। तेना लेखिका छे श्री कुंदनिका कापड़िया। तेमनो जन्म ईस्वीसन 1927 मां लींबड़ी गामे थयो हतो। लेखिका श्री कुंदनिका कापड़िया वार्ताकार तेमज नवलकथाकार तरीके जाणीता छे। प्रेमना आंसू, कागड़नी होड़ी वगैरे तेमना जाणीता वार्ता संग्रहो छे। सात पगला आकाशमां तेमनी बहु चर्चाएली नवलकथा छे। परम समीपे विशिष्ट रीते तैयार करेलो एक प्रार्थना संग्रह छे। एमणे साहित्यनी साथे साथे समाज सेवानो पण अंगीकार कर्यो छे। हाल तेओ वलसाड नजीक आवेला नंदीग्राममां स्थायी थया छे अने साहित्य सर्जन करी रह्या छे। बाळ दोस्तो, संस्कारनी श्रीमंताई ए पाठ लेखिका श्रीना निबंध संग्रह द्वार अने दीवालमांथी लेवामां आव्यो छे, जेमां तेमणे कुदरतना क्रम अनुसार आवता सुख दुखना के चढ़ती पड़तीना समय जरा पण विचलित थया वगर स्वस्थ मनथी परिस्थितिनो खरा दिलथी स्वीकार करवो ए बाबत रजू करी छे। बाळ दोस्तो, हवे आपणे पाठने समझिए। जगमोहन दास एटला श्रीमंत हता के एमना वर्तुळમાં તે રાજા નામથી જ સંબોધાતા। લક્ષ્મી દેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે। 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના જળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો। તેમને ઘેર 6 મોટરગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર નહીં। જગમોહન દાસના કુટુંબના 8 સભ્યો, તેમના પત્ની પાર્વતી બહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહન દાસ પોતે, આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ શાનો ઊભો થાય? બધા જ લોકો ખૂબ સુખી હતા। જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું, પણ વિધાતાના ખેલમાં અજબ વળાંકો રહ્યા હોય છે। જગમોહન દાસ સટ્ટાનો વેપાર કરતા હતા। વેપારમાં તેમને એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાભ લશ્કરને પણ લાવે છે। એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલી આવી। થોડા વર્ષોમાં જગમોહન દાસ બધું જ ખોઈ બેઠા। એ ન માની શકાય એવી વાત હતી। આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘાડતા ન ઉઘાડતામાં વહી ગયું। નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુદ્ધા વેચી નાખવો પડ્યો। મોટરગાડી ને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એ પહેલા જ વેચી નાખેલી અતિશયોક્તિ વગર। ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગમોહન દાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા। શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે। વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાઈનો અંચળો પહેરાવે છે, પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે પાઈ પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે, ત્યારે એના સ્વભાવમાં સમતુલાને ઔદાર્ય કેટલા રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે। જગમોહન દાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી। કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો, રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું। ચળકતી નવી મોટરોમાં કરતા શેઠિયાઓને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસ
માણસોની અવર જવર વધતી હતી. જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી, પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું. પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી, પણ તેઓ એને નિભાવી લેતા. એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? ઘણા દિવસે આવી બેટા, પ્રીતિ કહેતી હતી તું બહાર ગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? હું તો દાદા વળી કઈ દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ કહો. મારે શું દુઃખ છે દીકરી, ત્યારે બેઠો બેઠો ખાતો હતો, આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું. મને કશી વાતની તકલીફ નથી. હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઊઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે. બપોરે છાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો? એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો, તે કશું ખરાબ નહોતું લાગતું. પણ આજે છેણે કદી કશું કામ નહોતું કર્યું એવા આ પાર્વતી પ્રીતિ ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે, ત્યારે હું બુડ્ઢો કશું કર્યા વગર ખાઉં છું તે મને ખૂંચે છે. પણ હું હવે શું કરી શકું? મારી જુવાનીમાં તો મેં પણ ઘણું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે? બસ આજ વાતનું દુઃખ રહ્યા કરે છે. કાઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી. મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો ને અંદર ગઈ, ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો. ઓહો દર્શના બહેન, ઘણે દિવસે કાઈ. હા, જરા બહાર ગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નવી નોકરીમાં આનંદ છે ને? આનંદ તો છે દર્શના બહેન, છેક અમેરિકા જઈને ભણી આવ્યો, એ નકામું તો ન જ જાય ને. પણ એક વાત છે, એક વાતનું મને ખૂબ દુઃખ થાય છે. આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી, એને ડોક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી. તમે તો જાણો છો કે ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતાં એ વધારે. મને એમ હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ, પણ હવે એ સ્થિતિ રહી નથી. મને થાય છે હું એનાથી મોટો એટલે મને એ સગવડ મળી ગઈ. હવે સ્થિતિ બદલાઈ, એમાં સહન તો એણે જ કરવાનું ને. સહન તો સામાન્ય રીતે મોટા કરે, એ મારાથી નાની તો પણ. કઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જ જીવન. તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને શાની ચિંતા? રસોડામાં ભાભી ચોખા વીણતા હતા. મેં કહ્યું, સાચું કહેજો ભાભી, સુખી છો કે કશુંક દુઃખ થાય છે? અરે બહેન, તમે પણ શું એમ માનો છો કે બંગલો ને મોટર ગાડી જ માણસને સુખ આપે છે? અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે, સાંજના એ નોકરી પરથી થાકીને આવે, અમે જમી લઈએ, પછી રાત્રે બે ઘડી વાતો કરતા જે શીળો આનંદ મળે છે એ પેલા પાર્ટી ને ક્લબ ને મિજલસોમાં ક્યારે ન મળતો. પણ એક રંજ તો મનમાં રહે છે, આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરોબર ફાવટ આવી નથી. કામ કરતા પુષ્કળ વાર લાગે છે, થાય છે પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત. અને આજે મને વખત મળત તો હું પણ થોડું ઘણું કમાઈ એમના બોજને હલકો કરી શકત ને.
બસ આટલો શોક મનમાં થયા કરે છે, પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ આવી જશે, પછી હું કોઈ શાળામાં કે એમ કામ કરવા જઈ શકીશ. પાર્વતીબેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા. આવ દર્શના, તું આવે છે તો મને ગમે છે, હું તો હવે એટલી એકલી પડી ગઈ છું. પ્રીતિ કોલેજમાં જાય ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુદ્ધા દેતી નથી. મિલન મૃણાલને તૈયાર કરું તો પણ કહે, ના બા અમે બધું કરીશું, તમે રહેવા દો, પછી આખો દિવસ કરવું શું. કેવા નસીબદાર સાસુ છો તમે, આવી વહુ કઈ સહેલાઈથી નથી મળતી. તે તું શું માને છે કે એ મારું નસીબ છે? એ તો છે દાદાજીના પુણ્યનું બળ. મને ખબર છે ને, દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગી આખીમાં કદી ખોટું કામ એમણે કર્યું નથી, ખોટું વચન બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી. ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે, પણ શોક એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કાંઈક ને કાંઈક કામ ઉપાડી લીધું ને હું એકલી રહી ગઈ. મને થયું કપડાં સીવતા શીખું તો સંચો ઘેર વસાવી શકાય, પણ ડોક્ટરે કહ્યું હતું આંખે ઝાંખપ આવે છે એટલે આંખનું કોઈ કામ હમણાં કરજો માં, દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે. ખરે ટાંકડે વિઘ્ન ઊભું થયું ને, બસ આટલું ના હોત તો કશીએ ખોટ નહોતી. પ્રીતિ તું તો ખૂબ ભાગ્યવાન છે, જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય, એમના પ્રેમની સુવાસ તો સાચી જ તને ઈર્ષા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે. કર્તવ્ય ભાવના? હું તો એને શ્રીમંતાઈ કહું છું. પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો, બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો એ સહુના દિલમાં વસી છે, સંસ્કારની શ્રીમંતાઈ. એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી અમે શી રીતે અમારા ઘરની એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા હોત. કહે તો ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ,